જાણો કાળી ચૌદસનું મહાત્મય અને પૂજાની વિધિ. આસો વદ ચૌદસ દિવાળીને આગલે દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે ઘરમાં કોઈ મેલી વિદ્યા ના આવે એ માટે લોકો આ તહેવાર ઉજવે છે. આ વાત પ્રાચીન કાળથી ચાલી આવે છે. એ માટે લોકો વહેલી સવારથી હનુમાનજીના મંદિરે આવે છે, તેલ હાર નાળિયેર ચડાવે છે, હનુમાન ચાલીસાના પાઠ કરે છે, મેલી વિદ્યાનો નાશ થાય એ માટે પ્રાર્થના કરે છે. આ હનુમાનજીનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર ભુજમાં આવેલું છે. શહેરમાં ધીંગેશ્વર મહાદેવ મંદિર સામે આ મંદિર આવેલું છે. હર શનિવારે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, પણ આજના દિવસે આ મંદિરમાં સવારથી ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવા વર્ષના દિવસે અન્નકૂટ પણ રાખવામાં આવશે તેવું પૂજારીએ જણાવ્યું હતું. ગયા વર્ષ કરતાં આ વર્ષે કોરોના કાબૂમાં છે, પરંતુ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગોએ ઉપાડો લીધો છે એટલે ભીડ થોડી ઓછી જોવા મળી હતી. સરકારની સૂચના પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સથી લોકોએ દર્શન કર્યા હતા. આ તમામ રોગચાળાનો નાશ થાય એવી પ્રાર્થના ભગવાન હનુમાનજી પાસે કરી હતી. સ્ટોરી બાય દર્શન મહેતા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. આદિ સુપર શક્તિ ડિટર્જન્ટ સાબુ અને પાવડર આપના નજીકની દુકાનો પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે અમારા કસ્ટમર કેરનો સંપર્ક કરો 9978790667 અને 9638978855. દીપક ચાય તહેવારોનો ઉપહાર. દીપક ચાયના 500 ગ્રામના પેક પર મેળવો એક એરટાઇટ કન્ટેનર બિલકુલ ફ્રી.